એવા અરિહંત નો આજનો આ દિવસ એની ઘણી રીતે પ્રેક્ટિકલ આરાધના થાય છે. એક નિર્મળ, નંબર બે પ્રભુની પૂજા. એક પણ ઘરનો સભ્ય એવો ન હોય કે જે પરમાત્માની પૂજા ના કરો. અષ્ટપ્રકારની પૂજા કરો. અહીં બેઠેલાને કહું છું કે રોજ સવારે 8-10 ભાઈઓ જે અષ્ટપ્રકારની પૂજા કરે, જુઓ, તમે જોઈને તમને એના મેમ્બર બની જવાનું મન થાય. એક પરમાત્માની પૂજા કરે ને જે તાજું પુણ્ય બંધાય, તાજું કેટલાક પુણ્યવાસી થઈ જાય. આ એવું તાજું પુણ્ય છે કે સાંજે સુવો ત્યાં સુધી તમને એની શું હોય ખબર છે? ખુમાર હોય, એનો નશો હોય. આજે પૂજા કરતા મજા. કુમારપાળ આગલા ભવની અંદર નોકર બનેલો, પણ 5 કોડીના ફૂલડે પામ્યા દેશ. તમને 18 દેશમાં રસ છે, ફૂલમાં રસ નથી. હે, 5 કોડીમાં રસ છે કે 5 કરોડમાં રસ છે? જલ્દી બોલો. 18 દેશનો માલિક એટલે અરબોપતિ કહેવાય ને. આગળમાં રસ છે કે પાછળમાં? કારણમાં રસ છે કે કાર્યમાં? રીઝનમાં રસ છે કે રિઝલ્ટમાં? 18 દેશ એ રિઝલ્ટ છે, 5 કોડીના ફૂલ એ રીઝન છે. શું આટલા મોટા રાજા, મહારાજા, મંત્રી અને મહામંત્રીઓને પરમાત્માની ભક્તિપૂર્વક પૂજા કરવાનો સમય મળે? તમે એનાથી એ ચડિયા હતા? હે, મહારાજા કરતા ચડિયા હતા? બોલો, ટાટા તો મહારાજા કરતા ચડિયા તો થઈ ગયો નહીં સમજાવ. હા, લઈ લીધી એટલે રતન ટાટા મહારાજા એરલાઇન્સ કરતા તો ચડિયા તો થઈ ગયો ને. મહારાજાનો માલિક કોણ હવે? રતન ટાટા. તમે એના એનાય માલિક છો. મોટા મોટા મહારાજાઓને પરમાત્માની પૂજા કરતા આનંદ આપણે કેમ ના? ભગવાનની પૂજા કરો. અરિહંતની પૂજાની સાથે નંબર 3, અરિહંતના મંદિરોને સ્વચ્છ રાખો. આ પ્રેક્ટિકલ અરિહંત પદની આરાધના છે. દેરાસરમાં એન્ટ્રી માર્યા પછી ખૂણામાં ક્યાંક કચરા વગેરે દેખાય, તમારા માથે કોઈ જવાબદારી નહીં ને? એ બધી પૂજારીની જવાબદારી ને. હું ભલો ને મારા ભગવાન ભલા, હું ભલો ને મારી પૂજા ભલી. ચાલે. આજે પણ અજૈન મંદિરો સાથે જૈન મંદિરોની સરખામણી થાય છે અને પછી નોંધ લેવાય છે. સ્વામી સચ્ચિદાનંદ છે, ઉંમરલાયક છે, થોડોક ક્રાંતિકારી વિચારક છે. એના બધા વિચારો આપણને પાલવે એવા નથી, પણ આ માણસે એક જબરજસ્ત સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મેં સંન્યાસ લીધા પછી દુનિયાભરની અંદર પ્રવાસ કર્યો અને એમાં મેં માર્ક કર્યું છે, સૌથી વધારે ચોખ્ખાઈ જો કોઈના મંદિરમાં હોય તો એ કોના મંદિરોમાં છે? ડ્યુ ટુ, બોલો, સૌથી મોટો ફાયદો કયો છે ખબર છે? આપણે ત્યાં દેરાસરમાં ખાવાની પ્રસાદ પ્રસાદ ખવાય ખરો, અને દુનિયાભરના મંદિરમાં શું ચાલતું હોય? ત્યાં જ પ્રસાદ ખાવાનો, ત્યાં જ હાથ ધોવાના, ત્યાં જ ઢોળવાનું, અને પછી શું થાય? કીડીના ઢગલા. એટલે આપણે ત્યાં નક્કી કરી દેવામાં આવ્યું, ભગવાનના મંદિરમાં ખાવાની વસ્તુ લઈ જવાની નહીં. ભૂલે ચૂકે લઈ ગયા તો સીધી મંદિરમાં પધરાવી. બરાબર, એક દવા જેવી દવા લઈ જઈએ ને તો પણ પધરાવી દેવા. 1 લાખ રૂપિયાનું ઇન્જેકશન હોય હવે ના લેવા, એ ભગવાનને ચડી ગયું. એટલે ભગવાનને ઇન્જેકશન નથી આપવાના ભાઈ. એક માથા પર ભાર, અને ભારના કારણે જ આજે આપણા મંદિરો સ્વચ્છ છે, શુદ્ધ છે. એકલી પૂજારીની જવાબદારી નથી, તમારી બધાની જવાબદારી છે. કોઈક દેરાસર એવાય હોય કે જ્યાં માખીના ઉપદ્રવ હોય, જ્યાં કીડીના વધારે પડતા મકોડાના ઉપદ્રવ હોય, ત્યારે તમે નૈવેદ્યનો વધુ પડતો આગ્રહ રાખો એ યોગ્ય કહેવાય? હું જૈનામાં એકવાર ગયો હતો, પ્લાસ્ટિકના રેપરમાં વીંટાડીને નૈવેદ્ય મુકાતો હતો. બરાબર છે, કોઈકને ખબર હશે, મકોડા બહુ થતા હોય. આ જૈના છે, આ યતના છે. પછી ત્યાં નહીં નહીં, અમને તો ભગવાન અમારા મારા સાહેબે શીખવાડ્યું છે, નૈવેદ્ય બરાબર ખુલ્લું કરીને મૂકવાનું. ચાલે ના ચાલે, જ્યાં જે જૈનાનું પાલન કરવાનું, તો પરમાત્માની પૂજા કરો, પણ સાથે પ્રભુના મંદિરની શુદ્ધિ કરો.